ઇઝરાયલમાં ફસાયા 700 ગુજરાતીઓએ વડાપ્રધાન નેતન્યાહુએ હમાસને આઈએસઆઈ સાથે સરખાવ્યો. યુદ્ધમાં 1300થી વધુના મૃત્યુ. બે અકસ્માતમાં 10 લોકોના મૃત્યુ. દાહોદમાં રિક્ષા ટ્રક વચ્ચે ટક્કર થતા 6ના મૃત્યુ. તો સુરેન્દ્રનગરમાં ટ્રક કાર સાથે અથડાતા 4 લોકો મોતને ભેટ્યા. પીએમ મોદી આજે ભારતીય ખેલાડીઓને મળશે. ખેલાડીઓને પાઠવશે શુભકામનાઓ. એશિયન ગેમ્સમાં 107 મેડલ સાથે ભારત ચોથા ક્રમે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. બે આતંકીઓને કરાયા ઠાર. રાજનાથગાંવ સીટ પરથી પૂર્વ સીએમ રમણસિંહને ટિકિટ. ઉપરાંત ભાજપે 3 સાંસદોને ઉતાર્યા મેદાનમાં. ઈડીએ આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાના ઘરે પાડ્યા દરોડા. મની લોન્ડરિંગ કેસમાં કરી કાર્યવાહી. ગુજરાતમાં 23 વેપારીઓના 52 સ્થળો પર જીએસટી વિભાગના દરોડા. 8 કરોડના બેનામી વ્યવહારનો ભાંડફોડ. ક્રિકેટર શુભમન ગિલનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પ્લેટલેટની સંખ્યા ઘટી. ચેન્નાઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ. ગુજરાતમાં જ્ઞાન સહાયકની ભરતી માટે અરજી કન્ફર્મેશન માટેના સમયમાં કરાયો વધારો. ઉમેદવારોનો વિરોધ વચ્ચે સરકાર મક્કમ. 22 ઓક્ટોબર સુધી કન્ફર્મેશન આપી શકાશે. પાન મસાલાની જાહેરાત મુદ્દે અક્ષય કુમારે ટ્રોલર્સને આપ્યો જવાબ. કહ્યું ફેક ન્યૂઝ બંધ કરો. આ શૂટિંગ તો 2021માં થયેલું છે.